નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોવાના છીએ જનરલ નોલેજના ડેઇલી આપણે જે 25 પ્રશ્ન જોઈએ છે તેની અંદર ભાગ નંબર 8, એટલે કે આપણે 8મો પાઠમાં આપણે આજે 25 પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ જે જનરલ નોલેજના છે. તો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ. તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે. તો તેમાં જવાબ આવશે ધરોઈ. તો આ ધરોઈ જે યોજના છે જે સાબરમતી નદી ઉપર આવેલી છે, તો મિત્રો તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે આ ધરોઈ યોજના રહી તે આ જે ધરોઈ જે બંધ છે તે કયા જિલ્લામાં બાંધવામાં આવેલો છે. તો આ તમે કમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે જેના કિનારે 1008 શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી તેવા અતિ પ્રાચીન સહસ્ત્રલિંગ સરોવરના અવશેષો ગુજરાતના કયા શહેરમાં જોવા મળે છે. તો તેમાં જવાબ આવશે પાટણ. તો સૌથી પહેલા મિત્રો જે 1008 શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી તે સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? તો તેમાં જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહ. તો કે સિદ્ધરાજ જયસિંહે જે સહસ્ત્રલિંગ તળાવની સરોવરની રચના કરીને 1008 શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી અને જે આવેલું છે પાટણમાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 178 કે ગુજરાતી ભાષા સાહિત્યના સંદર્ભમાં ઈસવીસન 1400 થી 1800 નો સમયગાળો ક્યાં યુગ તરીકે ઓળખાય છે? એટલે કે ગુજરાતી સાહિત્યમાં 14મી સદીથી 18મી સદી વચ્ચેનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ. તો સૌથી પહેલા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ કોણ ગણાય છે? તો કે નરસિંહ મહેતા. તો ગુજરાતી સાહિત્ય જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે તે નરસિંહ મહેતાથી ચાલુ થાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? તો ગોંડલમાં રાજવી મહેલ આવેલો છે જેનું નામ છે નવલખા મહેલ. તો આ નવલખા મહેલ ક્યાં આવેલો છે? તો કે ગોંડલમાં, અને ગોંડલ આવેલું છે રાજકોટમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 180 જોઈએ કે ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? એટલે કે એવા સૌપ્રથમ સાહિત્યકાર કે જેમણે ટૂંકી વાર્તા સ્વરૂપ આપ્યું છે. તો તેમાં જવાબ આવશે ધૂમકેતુ. તો ધૂમકેતુનું મૂળ નામ શું છે? તો કે ગૌરીશંકર જોશી. અને ગૌરીશંકર જોશીની એક કૃતિ છે પોસ્ટ ઓફિસ, જે આંતરરાષ્ટ્રીય લેવલે ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 181 જોઈએ કે ગુજરાતમાં પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું? કે જે કોંગ્રેસ પાર્ટીના નહોતા અને બિન કોંગ્રેસ હતા તેવા સૌ પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ગુજરાતના? તો તેમાં જવાબ આવશે બાબુભાઈ જસુભાઈ પટેલ. એટલે કે બાબુભાઈ જસુભાઈ પટેલ એવા મુખ્યમંત્રી છે કે જેમના સમયમાં 1979માં મચ્છુ ડેમ હોનારત આવ્યું હતું તે સમયે આ બાબુભાઈ જસુભાઈ પટેલે ગાંધીનગરથી પોતાનું સચિવાલય અને કાર્યાલય ખસેડીને મોરબી ખાતે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું અને ત્યાંથી ગુજરાતનો વહીવટ કરવામાં આવતો હતો. તો મોરબી હોનારતમાં જ્યારે 1979માં થયું ત્યારે મુખ્યમંત્રી કોણ હતા? તો કે બાબુભાઈ જસુભાઈ પટેલ, અને જે પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી પણ હતા. ત્યારબાદનો પ્રશ્ન નંબર 182 કે ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો રહેલો છે? તો તેમાં જવાબ આવશે બકટ ઠાકોર. તો સૌથી પહેલા મિત્રો સોનેટ કાવ્ય જે સાહિત્ય પ્રકાર છે તે ક્યાંથી આવેલો છે? તો કે ઇટાલીમાંથી. તો ઇટલીનો સાહિત્ય પ્રકાર છે સોનેટ, અને જેના પિતા તરીકે ઓળખવામાં આવે છે બકટ ઠાકોર, એટલે કે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. ત્યારબાદનો પ્રશ્ન નંબર 183 જોઈએ કે આચાર્ય આનંદ શંકર ધ્રુવનો જન્મ ક્યાં થયો હતો? એટલે કે આચાર્ય આનંદ શંકર ધ્રુવનો જન્મ થયો હતો અમદાવાદ ખાતે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, ક્વેશ્ચન નંબર 184, દુનિયાની સૌથી મોટી રિફાઇનરી કઈ છે? તો તેમાં જવાબ આવશે રિલાયન્સ. તો રિલાયન્સ રિફાઇનરી ક્યાં આવેલી છે? તો કે ગુજરાતમાં જામનગર ખાતે આ રિલાયન્સ રિફાઇનરી આવેલી છે, જે દુનિયાની સૌથી મોટી રિફાઇનરી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે પ્રેમાનંદની મામેરું કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે? તો તેમાં જવાબ આવશે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ સાથે. એટલે જે કુંવરબાઈનું મામેરું જે છે તે નરસિંહ મહેતાની પણ કૃતિ છે, અને ખાલી મામેરું પૂછે તો પ્રેમાનંદની, જે કુંવરબાઈના જીવન ચરિત્ર ઉપર આધારિત છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે? એટલે કે આંતરરાષ્ટ્રીય વિમાન મથક ગુજરાતમાં એક જ છે અને એકમાત્ર છે, તો તેનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો તેને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો? તો કે 26 જાન્યુઆરી 1991માં.
તો 26 જાન્યુઆરી 1991માં આ સરદાર વલ્લભભાઈ પટેલ પટેલ જે એરપોર્ટ છે તેને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે અને જે ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ખારા ઘોડા સાના ઉત્પાદન માટે જાણીતું છે, તો તેમાં જવાબ આવશે મીઠાના ઉત્પાદન માટે। તો ખારા ઘોડા કયા જિલ્લામાં આવેલું છે, તો ખારા ઘોડા આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લામાં અને જે મીઠાના ઉત્પાદન માટે જાણીતું છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઈ કેટલી છે, તો તેમાં જવાબ આવશે 3,666 ફૂટ અને જો મીટર કહે તો 1,117 મીટર। તો આપણે ફૂટ આપેલી છે કે 3,666 ફૂટ અને મીટર છે 1,117, જે જૂનાગઢમાં જે આપણે ગિરનાર આવેલું છે, જે ગિરનાર ઉપર સૌથી ઊંચું શિખર છે ગોરખનાથ, તેની ઊંચાઈ છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સાપુતારા પર્વતમાળા કેટલી ઊંચાઈ પર આવેલી છે, તો તેમાં જવાબ આવશે 1,000 મીટર પર, એટલે કે 1,000 મીટર પર આવેલી છે સાપુતારા પર્વતમાળા। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાત સલ્તનતના કયા બાદશાહને મુસલમાનોના સિદ્ધરાજ અને અકબર જેવો ગણવામાં આવે છે, એટલે કે ગુજરાતની જે સ્વતંત્ર સલ્તનત છે તેના એક કયા બાદશાહને મુસલમાનોના સિદ્ધરાજ અને અકબર જેવા ગણવામાં આવે છે, તો તે સુલતાનનું નામ શું છે, તો તેમાં જવાબ આવશે મોહમ્મદ બેગડો। તો મોહમ્મદ બેગડાને ગુજરાતનો અકબર તરીકે પણ ઓળખવામાં આવે છે અને જે મુસલમાનોનો સિદ્ધરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કવિ કાંતે અમેરિકાના કયા પ્રમુખનું જીવન ચરિત્ર રચ્યું છે, તો કવિ કાંત જે છે તે અમેરિકાના એક પ્રમુખનું જીવન ચરિત્ર રચેલું છે, તો તેનું નામ શું છે, તો તેમાં જવાબ આવશે અબ્રાહમ લિંકન। તો અબ્રાહમ લિંકનનું જીવન ચરિત્ર કવિ કાંતે રચેલું છે। ત્યારબાદનો પ્રશ્ન નંબર 192 જોઈએ કે ગુજરાતી ભાષાના જ્ઞાની કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું છે, એટલે કે મુખ્યત્વે જે સાહિત્ય તેમણે રચેલું છે જે જ્ઞાની કવિ અખાએ, તેમાં મુખ્યત્વે કયું સાહિત્ય તેમણે લખેલું છે, તો તેમાં જવાબ આવશે છપ્પા। તો છપ્પાના પિતા તરીકે પણ અખાને ઓળખવામાં આવે છે અને કે જેમને જે મુખ્ય સાહિત્ય તેમનું છપ્પા છે કે તેમના જે સાહિત્યના જીવનકાળ દરમિયાન તેમણે છપ્પાઓ લખેલા છે અને છપ્પા કેટલા પંક્તિના હોય છે, તો છપ્પા 6 પંક્તિના હોય છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે, તો તેમાં જવાબ આવશે સૌરાષ્ટ્રમાં અને એમાં તે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે ઉત્પાદન કરતો જિલ્લો છે જૂનાગઢ, તો જૂનાગઢની અંદર સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કરવામાં આવે છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 194 જોઈએ કે ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી, તો ગુજરાતી સાહિત્યમાં જે બાળકાવ્યો લખવાની શરૂઆત કરનાર કોણ છે, તો તેમાં જવાબ આવશે કવિ દલપતરામ। તો બાળકોની મુછાળીમાં ગીજુભાઈ બધેકાને ઓળખવામાં આવે છે, પણ જે બાળકાવ્યો જે લખવાની શરૂઆત કવિ દલપતરામે કરેલી છે, તો આ પણ મિત્રો તમે જરૂરથી યાદ રાખજો। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ 195 કે કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે, તો કંડલાથી પઠાણકોટ જે જતો રાષ્ટ્રીય માર્ગ કયો છે, તો કે રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 15, તો તેનો નંબર કયો છે, તો કે 15 નંબર, જે કંડલાથી પઠાણકોટને જોડે છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 196 જોઈએ કે ગુજરાતનો કયો પર્વત ઉજ્જયંત પર્વત તરીકે ઓળખાય છે, તો તેમાં જવાબ આવશે ગિરનાર। તો ગિરનારને ઉજ્જયંત પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેનું સૌથી ઊંચું શિખર આપણે આગળ જોયું તેમ ગોરખનાથનું શિખર છે, કે જેની મીટરમાં ઊંચાઈ કેટલી છે 1,117 મીટર અને ફૂટમાં છે 3,666 મીટર। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 197 જોઈએ કે સોક્રેટિસ કયા પ્રસિદ્ધ ગુજરાતી લેખકની નવલકથા છે, એટલે કે જે સોક્રેટિસ જે છે તે એક નવલકથા છે, તો તે નવલકથાના લેખક કોણ છે, તો તે લેખકનું નામ છે મનુભાઈ પંચોળી, કે જેમનું તખલ્લુસ છે દર્શક, કે જેમની આ સોક્રેટિસ એક બહુ જ પ્રખ્યાત નવલકથા છે જે મનુભાઈ પંચોળીની છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 198 જોઈએ કે ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ છે, તો જે કાંકરિયાની જે બાલવાટિકા છે, તો તેના સર્જકનું નામ શું છે, તો તેમાં જવાબ આવશે રૂબિન ડેવિડ, કે જે ગુજરાતમાં બાળકો પ્રિય જે બાળકોના પ્રિય એવી આ કાંકરિયાની બાલવાટિકા છે, કે જેના સર્જકનું નામ છે રૂબિન ડેવિડ। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ 199 કે ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ, તો કૃષિ યુનિવર્સિટી સૌપ્રથમ હતી દાંતીવાડા અને જેની સ્થાપના કરવામાં આવી હતી 1973માં। તો દાંતીવાડા જે કૃષિ યુનિવર્સિટી છે જે ગુજરાતની સૌપ્રથમ છે અને તેની સ્થાપના 1973માં કરવામાં આવી હતી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 200 જોઈએ આજના વિડીયોનો છેલ્લો ક્વેશ્ચન કે ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ઘર ઘરની જ્યોત આ કોલમ જે છે તેના લેખિકા કોણ છે,
તો આ લેખિકાનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે વિનોદિની નીલકંઠ. તો વિનોદિની નીલકંઠે આ ઘર ઘરની જ્યોતની જે કોલમ ચલાવતા હતા તે તેમના લેખિકા છે વિનોદિની નીલકંઠ. તો મિત્રો આ આપણે જોયું, આપણે જે ડેલી 25 પ્રશ્નો જોઈએ છે તેના આજે આપણે 25 પ્રશ્નો જોયા. જો મિત્રો આ પ્રશ્નો તમને પસંદ આવ્યા હોય અને આવા વિડીયો વધારે તમારે ડેલી મેળવવા હોય તો દરરોજ આપણે દરરોજ 7 વાગે આ વિડીયો આપણી ચેનલમાં આવી જાય છે. તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરશો એટલે ડેલી તમને 7 વાગે તેનું નોટિફિકેશન મળી જશે. તો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો. તો મિત્રો ચલો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.